હલો બાળકો, ધોરણ છ વિષય સમાજ મેં આગળ એકાદ વિડીયો બનાવી નાખ્યો છે, તો બરાબર એમાં આપણે મેં તમને વાતાવરણ વિશે સમજાવ્યું હતું. હવે આપણે જલાવરણનું મહત્ત્વ સમજવાનું છે. તો પૃથ્વીની સપાટીને જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર એ જલાવરણથી ઘેરાયેલો છે. જલાવરણને કારણે પૃથ્વી પર રહેતા જીવો એ વનસ્પતિને પાણી મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, આમ આ ચાર મહાસાગર મોટા આવેલા છે. તો પૃથ્વી પરના વરસાદ માટેના મોટા ભાગનો ભેજ એ સમુદ્રમાંથી આવે છે અને મહાસાગરો કે સમુદ્રનું પાણી ખારું હોય છે, જે મીઠું મેળવવા માટે ઉપયોગી હોય છે. સમુદ્રના પાણીમાં અને તળિયે કિંમતી રસાયણો અને ખનિજોનો મોટો જથ્થો આવેલો છે, જે ખૂબ ઉપયોગી છે. આ મહાસાગરોના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજ છે એ આવેલા છે, જે આજના આધુનિક યુગમાં ઉપયોગી છે. માનવી પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ આ જલાવરણમાં આવેલા છે. સમુદ્રો કે મહાસાગરોને મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે, તેનાથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો એ જળ પરિવહનના માર્ગો બન્યા છે, જેનાથી વિવિધ દેશોના સીધા વેપારમાં જળ વ્યવહારોના માર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. ટૂંકમાં જલાવરણને કારણે વરસાદ આવે છે, જે પીવાલાયક પાણી આપે છે, ખેતી માટે ઉપયોગી, પરિવહન તરીકે ઉપયોગી, વિદ્યુત શક્તિ મેળવવા માટે તમામ સજીવ સૃષ્ટિને પાણી આપે છે અને ખનિજ આપે છે. આમ જલાવરણનું મહત્ત્વ ખૂબ જ છે, બરાબર. હવે આપણે મૃદાવરણનું મહત્ત્વ. મૃદા એટલે માટી અને આવરણ એટલે પડ. આમ મૃદાવરણ એટલે માટીનું પડ. હવે એમાં પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પોપડા ઉપલા ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ. આ આવરણ ખડકો તથા ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે. હવે એનું મહત્ત્વ. તો પૃથ્વીનો સપાટીનો ભાગ આશરે 29% જે એ મૃદાવરણમાં રોકાયેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો એ બધું આવેલું છે. તે ખૂબ જ ઉપયોગી હોવાથી તેનું મહત્ત્વ વધુ રહેલું છે. મૃદાવરણને જીવાવરણ સાથે સંબંધ હોવાથી તેનું મહત્ત્વ વધારે રહેલું છે, કારણ કે દરેક સજીવ સૃષ્ટિનું આશ્રય સ્થાન છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણ ઉપર આવેલા મેદાની પ્રદેશો એ ખેતી તથા માનવીના આશ્રય સ્થાન માટે મહત્ત્વના છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. મેદાની પ્રદેશોમાં ખેતી કરી વિવિધ પાકનું ઉત્પાદન મેળવીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. મૃદાવરણનું મહત્ત્વ એટલા માટે વધ્યું છે કે આહારથી માંડીને આવાસ અને આપણું અસ્તિત્વનો ખ્યાલ આપે છે. હવે મૃદાવરણનું જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. મૃદાવરણ પર ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ આ બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે અને ખનિજો અને ખનિજ તેલ પણ મૃદાવરણમાંથી જ મળી આવે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવી શકાય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગો, ધંધો અને બીજી આર્થિક પ્રવૃત્તિ પણ મૃદાવરણને આભારી છે. મૃદાવરણ પર
पर्वत प्रदेशों अने जंगलों पर आवेला छे। आहार थी मांडीने आवास अने आपणा अस्तित्वनो पायो ए आपणुं मृदावरण छे। बराबर, आपणो अहींया 10મો પાઠ પૂરો થાય છે, સવાલ જવાબ લખી નાખજો, બરાબર।